નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય ગણિત સ્વાધ્યાય પોથી પ્રકરણ ત્રીજું ચતુષ્કોણની સમજ મેળવવાના છીએ મિત્રો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી શકે અને મિત્રો તમારે ધોરણ આઠ વિષય ગણિત સ્વાધ્યાય પોથીના તમામ ચેપ્ટર જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જાજો ત્યાં તમને ધોરણ આઠ વિષય ગણિત સ્વાધ્યાય પોથીનું ફોલ્ડર જોવા મળશે આ ફોલ્ડર તમે ખોલશો એટલે તમને બાકીના પ્રકરણ મળી જશે તો જોઈએ આપણે પ્રકરણ તમને સમજ અહીંયા મેળવીએ ચતુષ્કોણની સમજ તો આગળ વધીએ એ પ્રશ્ન પહેલો આપ્યો છે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પેલું એન બા એન બાજુ ધરાવતા બહુકોણના વિકરણની સંખ્યા તેમાં આવશે સી બીજું ચતુષ્કોણ એબીસીડી ના ક્રમિક ખૂણાઓનો ગુણોત્તર ત્રણ જેમ સાત જેમ છ જેમ ચાર છે તો આ ચતુષ્કોણ એબીસીડી ખાલી જગ્યા કહેવાય તો ડી સમલમ ત્રીજું ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાના કાઠ ખૂણે દુભાગે તો તે ખાલી જગ્યા છે તો બાજુ ચતુષ્કોણ ચોથું ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો તો કે ત્રણસો સાઠ પછી આગળ જોઈએ પાંચમું ચોરસ એ બીસીડીના વિકર્ણો બિંદુએ છેદે તો ત્રિકોણ એ ડી બી એ ખાલી જગ્યા થાય સમજવી બાજુ ત્રિકોણ થાય અષ્ટકો ચતુષ્કોણના વિક્રણો પરસ્પર દુભાગે છેદે છે એ નીચેની આકૃતિમાં એક્સ મેળવો અથવા એક્સની કિંમત શોધો તેમાં ડી એસી આવશે ત્યાર પછી નવમું સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓનો ગુણોત્તર ચાર જેમ પાંચ છે તો તે ક્યાં ક્યાં છે તેમાં સી એ અને સો એક સમ બાજુ ચતુષ્કોણની એક બાજુ અને વિકર્ણના માપ છે વિકર્ણ સરખા માપના છે તો તે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ એમાં આવશે સી સાઠ અને એકસો વીસ ત્યાર પછી પ્રશ્ન બીજો આવે છે દાખલા ગણો સમાંતર બાજુ ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણાના માપ બે એક્સ ઓછા ચાર અને ત્રણ એક્સ ઓછા એક છે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો માપ શોધો અહીંયા પાંચ પાસેના ખૂણા છે એનો સરવળો થાય એકસો એંશી એટલે આપણે બે એક્સ ઓછા ચાર વત્તા ત્રણ એક્સ ઓછા એક બરાબર એકસો એંશી એનું ટોટલ કરીએ એટલે પાંચ એક્સ ઓછા પાંચ બરાબર એકસો એંશી પાંચને પહેલી બાજુ જવા દઈએ એટલે પાંચ એક્સ બરાબર એકસો એંશી વત્તાં પાંચ એટલે એકસો પંચ્યાસી એકસો પંચ્યાસી ભાગ ભાંકા પાંચ કરીએ એટલે એક્સ બરાબર સાડત્રી તો પહેલો ખૂણો મળે છે ટુ એક્સ ઓછા ચાર એટલે બે ગુણા સાડત્રી ઓછા ચાર ચિમોતેર ઓછા ચાર સિત્તેર બીજો ખૂણો છે ત્રણ એકસો ઓછા એક એટલે ત્રણ ગુણા સાડત્રી ઓછા એટલે એકસો અગિયાર ઓછા એટલે એકસો દસ ત્યાર પછી ત્રીજો ખૂણો સિત્તેર ને ચોથો ખૂણો એકસો દસ કારણ કે પાંચ પાંચના ખૂણા સોળો એકસો એંસી જેના આધારે આપણને મળી જાય ત્યાર પછી દાખલો બીજો આવે છે નીચે આપેલા આકૃતિમાં એક્સની કિંમત શોધો તો અહીં આપણે નામ આપી દીધા એ બી સીડી ઈ આ ખૂણાને નામ આપી દીધા એ બરાબર એકસો ઓછા વીસ બરાબર રેખિક જોડના ખૂણા છે એટલે થાય એટલે એટલે એકસો સાઠ બી છે એકસો એંસી ઓછા બાણું એટલે અઠ્યાશી ડી આપણે ગોતવાનો છે ઈ પણ એ જ રીતના થાય છે એકસો એંસી ઓછા એટલે પંચાણું સી એકસો એંશી ઓછા એટલે હવે અહીંયા ચતુષ્ પંચકોણ છે પંચકોણના બધા ખૂણા સ્થળો પાંચસોને થાય એટલે આપણે બધાની કિંમત મૂકીએ એટલે ની કિંમત આપણે મળી જશે તો ડી મળશે એકસો છ માટે એક્સ બરાબર એકસો એંશી ઓછા ડી તો એકસો એંશી ઓછા છ એટલે એક્સ મળશે ચીમોતેર આ રીતના આપણને એક્સની કિંમત મળશે ત્યાર પછી પ્રશ્ન તેર આવે છે પતંગાકાર ચતુષ્કોણ ડબલ્યુ ઈ એ માં ખૂણો ઈ છે નો હોય અને ખૂણો આર એસીનો હોય તો બાકીના બે ખૂણા શોધો તો ચતુષ્કોણના આપણે ધારી લઈએ ધારો કે ખૂણો ડબલ્યુ છે એક્સ છે ને ખૂણો એ છે એ પણ એક્સ છે તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો ત્રણસો સાઠ થાય ડબલ્યુ આર એ ઈ અને સિત્તેર હા ડબલ્યુ આર એ અને ઈનો સરવળો ત્રણસો સાઠ ડબલ્યુ જગ્યાએ એક્સ મૂકવાના આરની જગ્યાએ આપણે એસી મૂકીએ એની જગ્યાએ એક્સ ને એની જગ્યાએ સિત્તેર એટલે ટુ એક્સ એકસો પચાસ બરાબર ત્રણસો માટે ત્રણસો સાઠ ઓછા એકસો પચાસ એટલે બસો દસ બે ભાંગા કરશે એટલે બસો દસ વેંગાબેર એક્સ બરાબર પાંચ ત્યાર પછી લંબચોરસ આર એ ડીમાં ઈ એ આર ખૂણો ઈ એ ને ખૂણો આર એ અને ખૂણો આરઓડી શોધો તો ખૂણો ઈઓ આર વત્તા ખૂણો એ ઈ એકસો એસી એટલે ઈઓ આર આપણે એઓ ઈ બરાબર એકસો એસી એટલે આપણે એકસો એસીમાં સાઠ બાદ કરશું એટલે ત્રીસ મળશે તો આ રીતના ખૂણો એ આર આપણને ત્રીસનો મળશે પછી એ જ મુજબ ઈ એ આર વત્તા ખૂણો આર એ ડી બરાબર નેવું તો ખૂણો એ આર ત્રીસ મળ્યો ત્રીસ છે અને એટલે બધા નેવું ઓછા ત્રીસ એટલે સાઠ મળશે અને આરઓડી ખૂણો છે એકસો વીસનો થશે ત્યાર પછી પંદરમો સમલમ ચતુષ્કોણ એચ એ આર ઇમાં અને પી આર એ ખૂણા ઇ અને ખૂણા આરના દ્વિભાજક હોય તો ખૂણો એચ એ આર અને ખૂણો ઈ એચ એ શોધો તો ઈ આર સમાંતર એચ આર છે ખૂણો આર અને ખૂણો એ છેદિકાની એક જ બાજુના અંતકોણ છે માટે ખૂણો આર બરાબર ત્રીસ ત્રીસ એટલે સાઠ ખૂણો એ બરાબર એકસો એંશી એટલે એકસો વીસનો ખૂણો એચ એ આર એકસો વીસ છે તે માટે ખૂણો ઈ બરાબર પચીસ વત્તાં પચીસ એટલે પચાસ અને ખૂણો ઈ એ ઈ એચ એ બરાબર એકસો એંસી ઓછા પચાસ એટલે એકસો ને ત્રીસનો થશે ત્યાર પછી સોળમું સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ અને વાયની કિંમત શોધો તો આપણે અહીંયા ખૂણો જે પણ અહીં નહોતો પેલા કિંમત ત્યાં ભૂલથી નથી આપેલી એટલે અહીંયા સાહેબ તમારે લખી લેવાના છે અહીંયા સાઠ નથી આવી એટલે આપણે સાઠ છે એ ભૂલ છે સામ સામસામાન્ય ખૂણાના માપ સરખા હોય છે એટલે પાંચ એક્સ વધતા દસ બરાબર સાઠ માટે પાંચ એક્સ બરાબર સાઠ ઓછા દસ એટલે પચાસ પચાસ ભાઈ ગા પાંચ એટલે એક્સ બરાબર દસ થાય એ જ રીતનું સામસામાન્ય સરખાવી લે છ વાય બરાબર એકસો વીસ માટે વાય બરાબર એકસો વીસ ભાઈ છ એટલે વાય બરાબર મળશે વીસ ત્યાર પછી આગળ વધીએ સત્તરમો ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપ સરખા છે ચોથા ખૂણાનું માપ એકસો વીસ હોય તો તે તો સરખા ખૂણાના માપ શોધો ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાઠ માટે એક્સ વત્તા એક્સ વત્તા એક્સ એકસો વીસ એટલે ત્રણ એક્સ બરાબર ત્રણસો સાઠ ઓછા એકસો વીસ માટે ત્રણ એક્સ બરાબર બસો ચાલીસ બસો ચાલીસ ભેગા ત્રણ કરોડ એક્સ બરાબર એંસી ત્યાર પછી અઢારમો ચતુષ્કોણ પી ક્યુઆરએસમાં ખૂણો પી બરાબર પચાસ ખૂણો ક્યુ બરાબર પચાસ ખૂણો આર બરાબર સાઠ તો એસનું માપ શોધો આ ચતુષ્કોણ અંતર્મુખ છે કે બહિર્મુખ એ પણ શોધવાનું છે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર વત્તા ખૂણો એસ બરાબર ત્રણસો સાઠ એટલે પચાસ વધતા પચાસ સાઠ ખૂણો એસ બરાબર ત્રણસો સાઠ એનું ટોટલ થાય એકસો સાઠ એકસો સાઠ બાદ કરીએ એટલે ખૂણો એસ મળશે બસો અને આ ચતુષ્કોણ કેવો થાય અંતર્મુખ ચતુષ્કોણ થશે ત્યાર પછી ઓગણીસમો નિયમિત અષ્ટકોણના ખૂણાનો માપ શોધો નિયમિત અષ્ટકોણના બધા માપનો સરળ એક હજાર એસી થાય માટે બધા જ ખૂણા ગોતવાના કીધા છે ભાંગી નાખીએ એટલે એક હજાર એસી ભાંગા આઠ એટલે એકસો ને પાંત્રીસ ત્યાર પછી સમ બાજુ ચતુષ્કોણના વિકર્ણો આઠ સેમી અને પંદર સેમી છે તો તેમની બાજુ બાજુઓ શોધો તો મિત્રો સમ બાજુ ચતુષ્કોણ છે એટલે એના વિકર્ણો કાઠ ખૂણા છેદે એટલે એક વિકર્ણમાં આઠ આપવું છે એટલે વચ્ચે ઓ બિંદુ આપણે મૂકીએ એટલે એના ચાર ચારના માપ થશે અને પંદર આપવું એટલે વચ્ચે ઓ બિંદુને કારણે સાડા સાત સાડા સાતના માપ થશે હવે અહીંયા કાટ દુભાગે છે એટલે અહીંયા ચાર ત્રિકોણ બનશે આ ચારે ચાર ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ થશે એમાંથી કોઈ પણ આપણે એક ત્રિકોણ લઈ લઈએ તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે આ ત્રિકોણ લઈએ છીએ આ ત્રિકોણ તો આ ત્રિકોણ કાટકોણ થાય એમાં કર્ણ છે એ બીનો વર્ગ બરાબર ઓ એનો વર્ગ વધતા ઓ વર્ગ એટલે ચારનો વર્ગ વત્તા સાત પોઈન્ટ પાંચનો વર્ગ ચારનો વર્ગ સોળ અને સાત પોઈન્ટ પાંચનો વર્ગ છપ્પન પોઈન્ટ પચી એનું ટોટલ કરીએ બોતેર પોઈન્ટ પચીસ થાય એનું વર્ગમૂળ કાઢી આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થાય તો દરેક બાજુનું માપ કેટલું થશે આઠ પોઈન્ટ પાંચ કારણ કે સમ બાજુ ચતુષ્કોણ છે એટલા માટે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો એમાં ચતુષ્કોણ એચ ઓ પી ઈની સામસામેની બાજુ લખો તો એમાં ખાલી જગ્યામાં આવશે એચ ઓ અને પી તથા પીઓ અને ઈ એચ બાવીસમું ત્રણ બાજુ ધરાવતો નિયમિત બહુકોણ એ ખાલી જગ્યા છે તો એમાં સમ બાજુ ત્રિકોણ આવશે ત્રેવીસમી ખાલી જગ્યામાં આવશે ચોરસ અને સમ બાજુ ચતુષ્કોણની ચારેય બાજુનું માપ સરખા હોય ચોવીસમી ખાલી જગ્યા એક નિયમિત બહુ બહુકોણના પ્રત્યેક બહુકોણનું માપ બોતેર સેમી છે તો તેની બાજુઓની સંખ્યા પાંચ થાય પાંચમું એમાં ખાલી જગ્યામાં છે ચોરસ ચોરસ એ નિમિત ચતુષ્કોણ છે છવ્વીસમું આ કૃતિ વિશે શું કહી શકાય તો કે વક્ર નથી સત્યાવીસમું એક સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ પચાસ સેમી છે જો તેની એક બાજુનું માપ બાર સેમી હોય તો બાકીની બાજુના માપ કેટલા થાય તેનો જવાબ આવશે સી બાર તેર તેર અઠ્યાવીસમું જો બહુકોણના ખૂણાઓનો માપનો સરવાળો નવસો થતો હોય તો તે બહુકોણ કયો છે તો સપ્તકોણ નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું થાય તો સી સાઠ ત્યાર પછી અંતર્મુખ ષષ્ઠકોણની આકૃતિ કેવી હોઈ શકે તો એ આપણે દોરી છે એવી દોરવાની છે ત્યાર પછી આવે છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પહેલો પ્રશ્ન ખાલી જગ્યાના વિકરણોનો માપ સરખાવે છે તો એમાં ચોરસ આવશે એક નિયમિત બહુકોણના દરેક ખૂણાનું માપ એકસો પાંત્રીસ છે તો તેની બાજુઓની સંખ્યા આઠ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુઆરએસમાં બાજુઓ ક્યુઆર બરાબર છ સેમી પી ક્યુ બરાબર ચાર સેમી અને ખૂણો પી ક્યુઆર નેવું હોય તો ચતુષ્કોણ પી ક્યુઆરએસ ખાલી જગ્યા થાય તોમાં આવશે બી લંબચોરસ ત્યાર પછી ચતુષ્કોણ ડીઈ એફજીમાં વિકર્ણ ખાલી જગ્યાને ખાલી જગ્યા છે તો આવશે સી ત્યાર પછી પાંચમું સમલંબ ચતુષ્કોણ એ બીસીડીમાં એ બી સમાંતર સીડી જો ખૂણો એ બરાબર સો તો ખૂણો ડી તો કે એંસી નો થાય ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કો સમાંતર બાજુ હા સોરી સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામાનના ખૂણા સરખા હોય છે ખૂણો એ બરાબર ખૂણો સી બરાબર એકસો પાસ પાસેના ખૂણાનો સરળો એકસો હોય છે એટલે ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર એકસો એસી માટે એક ખૂણો એસીનો છે એટલે ડી ખૂણો એકસો એસીમાંથી એસી બાદ કરે એટલે સોનો એટલે બી અને ડી સરખા હોય છે એટલે બી થાય છે સોનો સમાંતર બાજુ ચતુષ્કોણ એમઓડીઈમાં ખૂણો એમ અને ખૂણો ઓના દ્વિભાજક ક્યુમાં છેદે છે તો ખૂણો એમ ક્યુ ઓનું માપ શોધો તો એમ ક્યુ ઓ બરાબર નેવું થાય કારણ કે એના વિકર્ણો છે એ કાટ દુભાગે લંબ ચોરસ ઈ એફજીના વિકરણોનું છેદ જે છે જે એફ બરાબર આઠ એક્સ વત્તા ચાર અને ઈ બરાબર ચોવીસ એક્સ ઓછા આઠ તો એક્સનું મૂલ્ય શોધો વિકરણો દુભાગે છે એટલે વિકરણોના બે સરખા ભાગ થાય છે ઇ જે થાય ચોવીસ એક્સ ઓછા આઠના છેદમાં બે એટલે ઓછા ચાર જે એફ બરાબર ઈ જે વિકર્ણો છે એને સરખા હોય છે જે એફ અને ઈ જે બરાબર છે કારણ કે બાજુઓ સરખી થાય છે અહીંયા આઠ એક્સ વત્તા ચાર બરાબર બાર બારેક્સ ઓછા ચાર એને આપણે સરખાવીએ એટલે ચાર આ બાજુ છે ચાર વત્તા ચાર બાર બારેક્સ ઓછા આઠ એટલે ચાર એક્સ બરાબર થાય આઠ આઠ ભાઈ ગયા બે એટલે એક્સ બરાબર બે મળશે ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી આપેલ છે એક્સ વાય જેડની કિંમત શોધો ખૂણો એક્સ બરાબર એકસો એંસી ઓછા સો એટલે એક્સ થાય એંસીનો અને ખૂણો વાય બરાબર એકસો એંશી ઓછા એંસી વત્તા ત્રીસ એટલે એકસો એંશીમાંથી એકસો દસ બાદ કરી લે સિત્તેરને ખૂણો ઝેડ પણ થાય છે ત્રીસનો દસમાં સમલમ ચતુષ્કોણ એ બીસીડી નીચે મુજબ આપેલા છે તે એક્સનું મૂલ્ય શોધો ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર એકસો એંસી એ થાય છે એક્સ ઓછા વીસ ડી થાય છે એક્સ વત્તા ચાલીસ બરાબર એકસો એંશી ટુ એક્સ વત્તા વીસ બરાબર એકસો માટે એકસો એંશી ઓછા વીસ એટલે ટુ એક્સ બરાબર એકસો સાઠ એકસો સાઠ બે એટલે એક્સ બરાબર ત્યાર પછી નીચે આપેલ પતંગ આકાર ચતુષ્કોણ એક્સ અને વાયનું મૂલ્ય શોધો તો પતંગ આકાર ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનું માપ સરખાવે છે ખૂણો એ બરાબર ખૂણો સી માટે એકસો દસ બરાબર વાય માટે વાય ખૂણો થાય છે વાયની કિંમત થાય છે એકસો દસ અને ખૂણો બી બરાબર ખૂણો ડી માટે એક્સ બરાબર સાઠ એટલે ખૂણો એક્સ થાય છે સાઠ બારમું સમલમ ચતુષ્કોણ એ સીડીમાં समांतर સમાંતર સીડી ખૂણો એ જેમ ખૂણો ડી બરાબર બે જેમ એક ને ખૂણો બી જેમ ખૂણો સી બરાબર સાત જેમ પાંચ તો ખૂણો એ જેમ ખૂણો ડી બરાબર બે જેમ એક એટલે ખૂણો એ બરાબર બે છેદમાં ત્રણ ગુણ્યા એકસો એસી એટલે બે ગુણ્યા સાઠ એટલે એકસો વીસ તો ખૂણો એ મળશે એકસો વીસ આજ રીતના ખૂણો ડી એકસો એસી ગુણના એકના છેદમાં ત્રણ એટલે ખૂણો ડી મળશે સાહીઠનો ખૂણો બી સાતના છેદમાં બાર એકસો એટલે એકસો પાંચ અને ખૂણો સી પાંચના છેદમાં બાર ગુણ્યા એકસો એટલે પંચોતેર ચતુષ્કોણના ખૂણાનામાં પચાસ ચાલીસ ને એકસો ત્રેવીસ ચોથા ખૂણામાં સોધો તો પચાસ વત્તા ચાલીસ વત્તા એકસો ત્રેવીસ વત્તા એક્સ બરાબર ત્રણસો સાહીઠ એટલે બસો તેર વત્તા એક્સ બરાબર ત્રણસો ત્રણસો ઓછા બસો તેર એટલે એકસોને સુડતાલીસ એક ચતુષ્કોણના ચારેય ખૂણાનું માપ ત્રણ જેમ ચાર જેમ પાંચ જેમ છ છે તો ચતુષ્કોણના ખૂણાનું માપ શોધો ચતુષ્કોણના ચારેય ખૂણાનું માપનું સ્થળ ત્રણસો સાઠ થાય છે ત્રણ એક્સ વત્તા ચાર એક્સ વધતા પાંચ એક્સ વત્તા છ એક્સ બરાબર સાઠ અઢાર એક્સ બરાબર સાઠ એટલે ત્રણસો સાઠ અઢાર એટલે એક્સ બરાબર વીસ પ્રથમ ખૂણો ત્રણ એક્સ એટલે ત્રણ ગુણ્યા વીસ કરી લે સાઠ બીજો ખૂણો ચાર એક્સ છે એટલે ચાર ગુણ્યા વીસ એટલે એંશી ત્રીજો ખૂણો છે એ પાંચ એક્સ છે પાંચ ગુણ્યા વીસ એટલે સો અને ચોથો ખૂણો છે છ એક્સ એટલે છ ગુણ્યા વીસ એટલે એકસો ને વીસ થાય એક ચતુષ્કોણમાં બે ખૂણાનું બે ખૂણામાંથી દરેકનું માપ પીંચોતેર છે તથા બાકીના બે ખૂણાના માપ સરખા છે તો તે બે

વિષય ગણિત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન ચતુષ્કોણની સમજ મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ જાણ થાય અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી આપણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી શકે